Therefore, there is danger. So, that is very sensible and willing. વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે એટલે 26 મે થી રાજ્યમાં વરસાદ પડી શકે છે અને ગરમીથી લોકોને મોટી રાહત મળે તેવી શક્યતા છે. અંબાલાલ પટેલે ગરમીને લઈને આ આગાહી કરી છે. 26 મે થી વરસાદ પડશે એટલે તાપમાન નીચું જશે. 26 મે થી 4 જૂનની વચ્ચે રાજ્યમાં વરસાદ ગુજરાતમાં અંબાલાલ પટેલે પોતાનું આંકલન વ્યક્ત કર્યું છે. આસપાસ વીજ નિયંત્રણ ચોમાસું કેટલાક ભાગમાં દસી જશે, જયારે જુલાઈ ઓગસ્ટમાં હવામાન સેચ્યુરેટ થતા દેશ સહિત રાજ્યના ઘણા ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હાલમાં જે પ્રિમોન્સૂન એક્ટિવિટી રોહિણી નક્ષત્ર વરસાદ છે એ આવાજાંગ વરસાદ સુરતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને ભરૂચના ભાગો, સાપુતારા ભાગમાં રહેવાની શક્યતા રહે છે. અને ત્યારબાદ આ વરસાદ જે છે તે મધ્યમતા કેટલાક ભાગમાં છૂટાછવાયા ભાગોમાં, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં છૂટાછવાયા ભાગોમાં, પંચમહાલના કેટલાક છૂટાછવાયા ભાગોમાં, બનાસકાંઠા અને સાબરકાંઠા અરવલ્લીના ભાગોમાં છૂટાછવાયા ભાગોમાં રોહિણી નક્ષત્ર વરસાદ થશે, જ્યારે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ રોહિણી નક્ષત્ર વરસાદ થવાની શક્યતા રહે છે. વરસાદ તો આવશે પરંતુ રાજ્યમાં આ વખતનું ચોમાસું